નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 નો ગણિતનો સ્વાધ્યાય 3.3 છે તે આપણે જોવા જઈ રહ્યા છીએ. તેના બીજા દાખલાની જે સૂચનાઓ છે તે ખાસ જોઈએ આપણે. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ સંખ્યા 4 વડે અને કઈ સંખ્યા 8 વડે ભાગી શકાય છે, કઈ સંખ્યા 4 વડે અને 8 વડે ભાગી શકાય છે, નિશેષ ભાગી શકાય છે તે જણાવો. આપણે એને કોષ્ટક રૂપે મૂકી છે. 4ની ચાવી છે એનો સિદ્ધાંત છે કે છેલ્લા બે અંકોને 4 વડે ભાગી શકાય કે નહીં. જો 72 છે, 72 કેટલા ચોકુ 72 થાય? 72 છે, 4ના ઘડિયામાં આવે કે નહીં? 4 વડે સાદો ભાગાકાર કરનારો કે 4 એકુ 4, 3 અને 2 32 થયા, 4 એકુ 32, એટલે 4 વડે તેને ભાગી શકાય છે. તેથી અહીં હાલ ત્યારબાદ 572 છે, જે છેલ્લા 3 અંકો જોઈએ. 8 વડે વિભાજ્યતાની ચાવી જોવી હોય તો 572 છે એને 8 વડે ભાગો. 8 સત્તા 56, પછી 1 અને 2, 8 એકુ 8, 4 વધે છે. મતલબ 572 છે એને 4 8 વડે ભાગી શકાતા નથી, એટલે અહીં ના લખો. અહીં 4 વડે ભાગી શકાય છે બે અંકોને, તેથી અહીં હાલ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પછીનો દાખલો છે આ. આજે રકમ આપી છે એમાં છેલ્લા બે અંકોને જોવાના છે, 52ને. 52 કેટલા ચોકુ 52 થાય? 13ના ઘડિયામાં 52 આવે, 13 ચોકુ 52 થાય. ન ખ્યાલ આવે તો 4 વડે ભાગાકાર કરી જવાનો, શેષ નથી વધતી તો અહીંયા હાલ. ત્યારબાદ 3 અંકો જુઓ. જ્યારે 8ની વાત હોય ત્યારે છેલ્લા 3 અંક જોવાનું. છેલ્લા 3 અંક આ બરોબર 352. આ 352 છે એને 8 વડે ભાગો જોઈએ. 8 ચોકુ 32 થાય, 3 વધે છે, 2 ઉતારો, 8 ચોકુ 32 થાય, એટલે 32 થયા, 44. આપણે ટૂંકમાં શેષ વધતી નથી, અને તેથી આપણે અહીં હા લખશું. ત્યારબાદ 5500, એમાં 2 મીડા, 2 શૂન્ય હોય તો 4 વડે એને ભાગી શકાય. એવી રીતે 8 વડે ભાગવા માટે 500 જોઈએ. 500ને 8 વડે ભાગી શકાય કે નહીં? તો 8 6 48, 48 થયા, એ 2 અને 0, 8 2 16, 4 શેષ વધે છે. 8 વડે એને ભાગી શકાતા નથી, અને તેથી આપણે ના લખશું. અહીં 6000 છે, પણ પેલા 2 શૂન્ય છે, 2 શૂન્ય હોવાથી 4 વડે ભાગી શકાય, 3 શૂન્ય હોવાથી તેને 8 વડે પણ ભાગી શકાય. કારણ કે 8નો શૂન્ય વડે શૂન્યથી ભાગાકાર તો ચાલે છે, તો પછી કઈ શેષ વધતી નથી. ત્યારબાદ આપણે અહીંયા આ સંખ્યા છે એકી હોવાથી, એકી છે તો છેલ્લા બે અંક છે એને 4 વડે તમે ભાગી શકો નહીં, તેથી અહીં પણ ના આવશે. 8 વડે પણ ભાગી ન શકે, તેથી ત્યાં પણ ના આવશે. આ 60 છે તે 15ના ઘડિયામાં આવે છે. 15 એકુ 15, 15 2 3, 15 ચોકુ 60. 15ના ઘડિયાને 4 વડે ગુણો ત્યારે 60 થાય છે. 15ને 4 વડે ગુણો ત્યારે 60 થાય. ન ખ્યાલ આવે તો 60ને 4 વડે ભાગાકાર કરતા જવાબ આવે છે. જો શેષ ન વધતી હોય તો અહીંયા હાલ. હવે 560 છે, 560 છે, જોતા જ ખબર પડી જાય કે ભાઈ 8 7 56, પાછળ શૂન્ય મૂકવાનું રહે છે બરોબર, અને તેથી ભાગી શકાય છે, અને તેથી આપણે અહીંયા હા કેવી લખશું. 21084 છે, એમાં છેલ્લા બે અંક 84 છે. આ 84 છે એ 4 વડે ભાગી શકાય, ખબર જ પડી જાય બરોબર. 4 2 8 અને 4 2 4 1 4, શેષ વધતી નથી, અને તેથી 4 વડે એને ભાગી શકાય છે. હવે 8 વડે ભાગી શકાય કે નહીં? તો 8 84 છે, 8 એકુ 8, 0 અહીંયા 4, હવે 8 0 એ 0 થાય છે, તેથી 4 શેષ વધે છે. 8 દાણે 80, 4 શેષ વધે. 11 8 88, 10 8 80, એટલે 8 84 છે એ 8ના ઘડિયામાં આવતા નથી, 8 વડે ભાગી શકાતા નથી, અને તેથી ત્યાં આપણે ના લખીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પછીનો જે દાખલો છે, પછીનો દાખલો છે તે રકમ બહુ મોટી છે અને વંચાય છે કઈ રીતે. 3,17,95,72, એમાં છેલ્લા બે અંકો છે 72, તેને જ આપણે જોવાના છે. બાળકો આ 72 છે ને એ અહીં પણ હતા, 72ને ભાગી શકાય છે, તો આ 72ને પણ ભાગી શકાય. હવે 0 72 છે, 0 72 જે છે એને પણ ખાલી 72 જ ગણો. 8ના ઘડિયામાં આવે કે નહીં? 8 9 72 થાય, અને તેથી 8 વડે પણ ભાગી શકાય, તેથી અહીં હાલ. ત્યારબાદ અહીંયા 2 શૂન્ય છે, અને 2 શૂન્ય હોવાથી 4 વડે તો એનો ભાગાકાર થાય જ છે. હવે 700 છે, 700ને આપણે 8 વડે ભાગવાય તો 88 64, 6 વધે છે 0,
આઠ સત્તા છપ્પન, હવે ચાર વધે છે તો કઈ શેષ વધે છે, તેથી તેને ભાગી શકાશે નહીં, એટલે ના લખીશું. ત્યારબાદ એકવીસો પચાસ, આ પચાસ છે એને આપણે ચાર વડે ભાગી શકશું નહીં. ચાર એક ચાર, એક અને શૂન્ય ચાર દુ આઠ, એટલે બે વધે છે, આ બાર થયા, મતલબ શેષ વધતી નથી, તેથી આપણે અહીંયા ના લખ, શેષ વધે છે તેથી અહીંયા ના લખશું, ભાગી શકાશે નહીં. ત્યારબાદ એકસો પચાસ છે, આ એકસો પચાસ છે એને આઠને ભાગો જોઈએ, તો આઠ એકુ આઠ, સાત અને શૂન્ય અઠ્યું અઠ્યું ચોસઠ, અહીંયા છ વધે છે, શેષ વધે છે તેથી તે અહીં પણ આઠ વડે નિશેષ ભાગી શકાશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ વસ્તુ જોજો કે છેલ્લા બે અંકો છે એને ચાર વડે ભાગી શકાશે તો જ તેને આખી સંખ્યાને ચાર વડે ભાગી શકાય, અને છેલ્લા ત્રણ અંકો છે એને આઠ વડે ભાગી શકાશે તો જ આખી સંખ્યા છે એને આઠ વડે નિશેષ ભાગી શકાય છે. આ રીતે આપણી નોટબુક છે એની અંદર પણ મહાવરો કરજો અને આપણા મિત્ર વર્તુળમાં આ વિડીયો શેર કરવાનું આપણે ભૂલશું નહીં. નમસ્કાર.